વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદમાં આગામી 4 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાને લઈને હાલમાં પૂર જોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે રથયાત્રા પહેલા જળયાત્રા નીકળે છે, તો 17 જૂનના રોજ આ જળયાત્રા નીકળશે. 108 કળશ, બળદગાડા અને ગજરાજ સાથે પરંપરાગત રીતે જળયાત્રા નીકળશે. જગન્નાથજી મંદિર જમાલપુરથી આ જળયાત્રા નીકળશે અને સાબરમતી નદીમાં સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરીને જળયાત્રા નિજ મંદિરે પરત ફરશે. ત્યારે બાદ ભગવાન જગન્નાથ સરસપુર મામાના ઘરે જશે. ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. બે દિવસ બાદ જ્યારે જલયાત્રા નીકળવાનું છે તેની ભવ્યથી ભવ્ય તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે. ખાસ કરીને 108 જેટલા કળશ દ્વારા અત્યારે હાલ ભગવાન જગન્નાથની જલયાત્રા નીકળવાની છે. તમે જોઈ શકો છો કે જે કળશ છે તેમાં પાણી ભરાઈને જે અત્યારે હાલ તેને જે સાબરમતી નદીના જે પટની અંદર જ્યારે આ કળશને લઈ જવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ તો સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આંગે જે ગંગા પૂજન કરીને નિજ મંદિરે આ કળશ પરત ફરશે અને ત્યારબાદ ભગવાન મામા ના ઘરે જશે. મહત્વનું છે કે આ ભવ્યથી ભવ્ય તૈયારીઓને લઈને ફરી એક વખત 15 જેટલા ગજરાજ અને 108 જેટલા ધજા પટાકા સાથે 108 કળશ જે ભવ્ય રીતના અત્યારે હાલ જે સાબરમતી નદીના પટે જવાના છે. મહત્વનું છે કે જે પ્રકારે ગંગા પૂજન સાથે જે મંત્રોચ્યાર દ્વારા કળશ દ્વારા ભગવાનનું અભિષેક કરવામાં આવશે જેની તૈયારીઓ અત્યારે હાલ સંપૂર્ણ કરી દેવામાં આવી રહી છે. કહેવામાં આવે છે કે ઐતિહાસિક રથયાત્રા નીકળે ત્યારે પહેલા જે જલયાત્રા નીકળે છે તેનું એક જે આગવું મહત્વ હોય છે અને તેને લઈને હાલ તો જગન્નાથ મંદિર ખાતે તેની તૈયારીઓ અત્યારે પૂર્ણ કરવામાં આવી રહી છે. ત્યારે ભગવાન જ્યારે મામાના ઘરે જઈ રહ્યા છે તો ત્યાં પણ રણછોડરાયના મંદિરે પણ ભગવાનને આવકારવા માટેની અત્યારે હાલ તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.